नमस्कार वाहला विद्यार्थी मित्रों, ज्ञान सेतु कार्यक्रम अंतर्गत धोरण 8 ना अंग्रेजी विषय ना ब्रिज कोर्स में आप सर्वनु हार्दिक स्वागत छे। आज आपणे यूनिट 8 टुमोरो नेवर कम्स नु संपूर्ण सॉल्यूशन जोईशु। तो सर्वप्रथम अहीं आपणे जे पोइम्स आपेली छे तेना उपरथी केटलाक राइमिंग वर्ड शोधवाना कह्या छे। तो जुओ, टॉक नु वॉक एवं उदाहरण आपेलू छे। तो पहेलू छे टू नु थशे डू, बीजू छे शो नु थशे नो, के एन ए डब्ल्यू नो, त्रीजू छे माइंड्स नु थशे फाइंड्स, चौथू छे बेड नु थशे एस ए डी सेड, पांचमू छे हैंड नु थशे अंडरस्टैंड। त्यार पछी जो राइट हु डज वॉट विथ द हेल्प ऑफ द पोएम, तो जो ध डॉग अने आई आपेलू छे। ध डॉग ए लिसन नु कार्य करे छे, तो आई एटले के हूँ, ए टॉक एटले के बोलवानु कार्य करू छू। तो आई मां आपेलू छे वॉक, तो चलवानु। ए कहे छे तो कोण जाय छे, ध डॉग, तो डॉग मां आवशे गोज। त्यार पछी स्लीप्स, तो आई स्लीपी। त्यार पछी आई मां आपेलू छे नो, तो ध डॉग नोस। त्यार पछी स्पीक्स नु माइंड, फाइंड अने थिंग्स। एक्टिविटी नंबर 2, નીચેના ક્રિયાસૂચક શબ્દો વાંચો, તેમાંથી જે ક્રિયા દરરોજ કરતા હોય તેની સામે ડી, અને નિયમિત કરતા હોય તેની સામે આર, અને ટેવ રૂપે કરતા હોય તેની સામે એચ લખો। તો જો પહેલું આપેલું છે ટેક અ બાથ, તો ડી, ડ્રિંક અ મિલ્ક તો આર, મેક અ ટી તો એચ, બ્રશ ટીથ તો આર, ગો ટુ સ્કૂલ તો આર, હેલ્પ ફ્રેન્ડ્સ તો એચ। સાતમું વોશ અ ક્લોથિસ, તો અહીંયા આવશે ડી એટલે કે ડેઇલી। આઠમું ઈટ અ રોટી, દરરોજ ખાઈએ તો ડી। સિંગ સોંગ હેબિટ છે તો એચ, પ્લે ક્રિકેટ એ આપણે રેગ્યુલર કરીએ તો આર, ગેટ અપ અર્લી તો અહીંયા આવશે ડી, અને બારમું રીડ અ સ્ટોરી બુક તો આવશે એચ। ત્યાર પછી ઉપરના શબ્દ સમૂહોના આધારે તમારા વિશે 10 વાક્ય લખવાના કહ્યા છે। તો જોઈએ આપણે વાક્યો। આઈ સિંગ અ સોંગ સમટાઈમ્સ, આઈ વોશ ક્લોથિસ એવરી ડે, આઈ ઈટ રોટી ડેઇલી ઇન ધ આફ્ટરનૂન, આઈ ગેટ અપ અર્લી ડેઇલી, આઈ પ્લે ક્રિકેટ એવરી ડે, આઈ રીડ સ્ટોરી બુક સમટાઈમ, આઈ બ્રશ ટીથ રેગ્યુલરલી। ત્યાર પછી કહ્યું છે કે તમે લખેલા ઉપરના વાક્યોમાં આઈની જગ્યાએ તમારા મિત્રનું નામ લખી અને વાક્યોને ફરી વખત લખો। તો જુઓ, રીના સિંગ્સ સોંગ સમટાઈમ, રીના વોશિસ ક્લોથિસ એવરી ડે, રીના ઇટ્સ રોટી ડેઇલી ઇન ધ આફ્ટરનૂન, રીના ગેટ્સ અપ અર્લી ડેઇલી, રીના પ્લેઝ ક્રિકેટ એવરી ડે, અને રીના રીડ્સ અ સ્ટોરી બુક સમટાઈમ। ત્યાર પછી એક્ટિવિટી 3, રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ। જોઈએ એક્ઝામ્પલ આપેલું છે, શિવ ડ્રિંક્સ ટી ઇન ધ મોર્નિંગ, હી ડઝ નોટ ડ્રિંક કોફી, શિવ એન્ડ શંકર પ્લે ચેસ, ધે ડુ નોટ પ્લે ટેનિસ। જોઈએ આપણે પહેલું, શંકર પ્રિપેર્સ લંચ ફોર શિવ, તો અહીં પ્રિપેર્સ નીચે અંડરલાઈન આપેલું છે। તો જુઓ પ્રિપેર્સનું શું થશે, તો કે ડઝ, શિવ ડઝ નોટ પ્રિપેર, હવે અહીંયા ડઝ આવી ગયું છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે પ્રિપેર, બરાબર છે, તો પ્રિપેર્સની જગ્યાએ આપણે ડઝ પ્રિપેર મૂક્યું। ત્યાર પછી બીજું, ચંદ્રિકા મેમ ટીચિસ અસ ઇંગ્લિશ, તો ટીચિસ આપણે દૂર કરવું છે તો ડઝ નોટ ટીચ, બરાબર, અહીંયા ટીચિસમાંથી ટીચ થઈ જશે અને આગળ ડઝ આવશે। ત્રીજું, સ્ટુડન્ટ રીડ મેગેઝિન ઇન ધ લાઇબ્રેરી, તો ધે ડુ નોટ રીડ ટેક્સ્ટ બુક। ત્યાર પછી ચોથું, શ્રેયા સિંગ્સ ભજન ઇન ધ મોર્નિંગ, તો શી ડઝ નોટ સિંગ ઇન ધ ઇવનિંગ, અને પાંચમું, ચિલ્ડ્રન રન ઇન ધ પ્લે ગ્રાઉન્ડ, ધે ડુ નોટ રન ઓન ધ રોડ। ત્યાર પછી એક્ટિવિટી નંબર 4, રીડ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, અહીં આપણને એક ફકરો આપવામાં આવેલો છે જેને ધ્યાનપૂર્વક વાંચવાનો છે, અને વાંચ્યા પછી આપણે તેની નીચે આપણને કેટલાક જે ટ્રુ ફોલ્સ આવેલા છે તે જોઈએ। પહેલું, શંકર હેઝ અ બિગ મસ્ટેજ, તો જવાબ આવશે ટ્રુ। ત્યાર પછી બીજું, શંકર હેલ્પ શિવ ઇન ધ લેબોરેટરી, તો જવાબ આવશે ટ્રુ। ત્રીજું, શંકર ઇઝ અ ગુડ કુક, તો જવાબ આવશે ટ્રુ। ચોથું, શિવ ઇઝ અ યુનિક ક્રિકેટર, તો અહીં જવાબ આવશે ફોલ્સ। પાંચમું, શિવ ચેક્સ ઇમેઇલ આફ્ટર અ લંચ, તો જવાબ આવશે ફોલ્સ। ત્યાર પછી, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ અ પ્રોપર વર્ડ, યોગ્ય શબ્દ મૂકી અને ખાલી જગ્યા પૂરવાનું કહ્યું છે। પહેલું, શિવ ખાલી જગ્યા અર્લી ઇન ધ મોર્નિંગ, તો જવાબ ગેટ અપ। બીજું, શંકર ખાલી જગ્યા ટેક બ્રેકફાસ્ટ, તો ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ। ત્રીજું, શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લે હોકી। ચોથું, ધ રોબોટ ડઝ નોટ ઇટ ફૂડ, અને પાંચમું, ધે ગો ટુ લેબોરેટરી બાય ધેર કાર। ત્યાર પછી આન્સર ધ ક્વેશ્ચન, આપણે પ્રશ્નોના ઉત્તર આપવાનું કહ્યું છે। પહેલું, હુ ઇઝ અ સાયન્ટિસ્ટ, તો મિસ્ટર શિવ વસાવડા ઇઝ સાયન્ટિસ્ટ। બીજું, હુ મેક્સ અ બ્રેકફાસ્ટ, તો શંકર મેક્સ અ બ્રેકફાસ્ટ। ત્રીજું, ડઝ શંકર ટેક અ ટી, તો જવાબ આવશે અહીં શંકર, નો, શંકર ડઝ નોટ ટેક અ ટી, અહીં આપણે નો લખવાનું રહી ગયું છે, ખાસ ધ્યાન રાખજો, ત્રીજા જવાબમાં શંકરની આગળ નો આવશે, નો શંકર ડઝ નોટ ટેક અ ટી। ચોથું, વેર ડઝ શિવ વર્ક,
तो शिव डज वर्क ऑन लेबोरेटरी। पांचमू, हु प्रिपेर्स लंच, तो शंकर प्रिपेर्स लंच। त्यार पछी जोईए तो ऊपरना फकरामांथी नीचेना विधानो जेवा अर्थवाळा विधानो शोधीने लखो। पहेलू, शंकर कैन कूक गुड, तो ही इज अ गुड कूक। शिव डज नॉट गेट अप लेट इन द मॉर्निंग, तो शिव गेट्स अप अर्ली इन द मॉर्निंग। त्रीजु, इट विल बी काइंड विथ चिल्ड्रन, इट विल नेवर बी एंग्री विथ धैम। चौथु, शंकर कैन ड्राइव अ कार, ही ड्राइव द कार। पांचमू, शंकर डज नॉट ईट एनीथिंग, ही डज नॉट टेक अ टी कॉफी और ब्रेकफास्ट। त्यार पछी जोईए फंटूश, અહીં આપણે શું કહ્યું છે કે ઉદાહરણમાં આપેલા વર્ડકોન મુજબ બીજા વર્ડકોન્સ બનાવવાના છે, જેમ કે ડાઉન, ઓન અને ઓન। તો ક્રાઉડમાંથી થશે રોડ અને રો, ઓનેસ્ટમાંથી થશે ઓનેસ્ટ અને હોટ, મેંગોમાંથી થશે મેન અને એન। ત્યાર પછી આપણે આગળ વધીએ ક્રોસવર્ડ। તો જો અહીં આપણને સર્વપ્રથમ કેટલાક વર્ડ બેંક આપેલી છે અને વર્ડ બેંકના આધારે આપણે આ બનાવવાનો પ્રયત્ન કરીએ। તો સર્વપ્રથમ એક નંબરમાં જે આડી ચાવી છે તેમાં આવશે લોલીપોપ। ત્યાર પછી બે નંબરમાં જે ઊભી ચાવી છે ત્યાં આવશે આઈસ્ક્રીમ। ત્યાર પછી ત્રણ નંબરમાં જે આડી ચાવી છે ત્યાં આવશે બટરફ્લાય। ત્યાર પછી ચાર નંબર ઉપર આવશે, જો અહીં તમે જોઈ શકો છો, ચાર નંબર ઉપર આવશે સલામી। ત્યાર પછી પાંચ નંબર ઉપર છે ચીઝ। ત્યાર પછી છ નંબરનું જે છે ત્યાં તમે જોઈ શકો છો કેક, એટલે કે આડું છ નંબરનું એમાં કેક આવશે, અને જે સોરી ઊભું છે તેમાં કેક આવશે અને આડું છે તેમાં કપકેક। સાત નંબરમાં તમે જોઈ શકો છો તો પ્લમ આવશે। આઠ નંબરમાં એપલ છે, બરાબર। તો આવી રીતે આપણું આ જે છે તે પૂર્ણ થશે। તો બાળમિત્રો, આ યુનિટનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર। ફરી મળીશું આપણે નવા યુનિટ સાથે।